नमस्ते विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल चिंतन ऑनलाइन चैनल पर आप सर्वनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 6 विषय गुजराती नी अंदर जे 3 पाठ छे जे ત્રિદલ બોધ કથા તેનો આજે આપણે અભ્યાસ કરીશું। ત્રિદલ નો અર્થ થાય કે એક પાઠ ની અંદર બે કથા રહેલી હોય। તો આપણી જે સર્વપ્રથમ પહેલી કથા છે એ આપણે આજે ભણીશું। તો સર્વપ્રથમ આપણે પહેલા આ ત્રિદલ પાઠ ના જે લેખક છે તેનો પરિચય જોઈએ। લેખક ડોક્ટર એ.કે. બિજલીવાલા, એનો જન્મ 14/7/1960 ની અંદર થયો, જે ભાવનગર જિલ્લાના અમરગઢમાં તેમનો જન્મ થયો હતો। તો ડોક્ટર એ.કે. બિજલીવાળાએ તેમના ઘણા ગુજરાતી સાહિત્યની અંદર પુસ્તકો લખેલા છે। સાયલન્સ ફીસ, મોતીજાઓ, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખોવાળી બોધ કથા જે લેખ છે મોતી અને વિશેષ સ્વ મૂલ્યાંકન આ છે। તો આપણે સર્વપ્રથમ પહેલા જે મૂર્તિ વિશેની જે બોલ કથા છે તેની આપણે જાણકારી મેળવીએ। હવે મૂર્તિ એટલે આપણને ખબર છે કે જે પથ્થરમાંથી આરસમાંથી કોતરવામાં આવે એમાં ભગવાનની મૂર્તિ બનાવવામાં એને મૂર્તિ કહેવાય છે। એની એક કથા છે આપણે જોઈએ। તો એક વખત એક માણસ પોતાના જે ગામમાં જે નવું મંદિર બની રહ્યું હતું તે જોવા માટે કોઈ કામ માટે નતો ગયો, ખાલી નમસ્કાર કે ભાઈ આપણા ગામની અંદર આ મંદિર બની રહ્યું છે તો મારે એક મંદિરનું નિર્માણ કાર્ય કઈ રીતે થાય છે, ના ભગવાનની મૂર્તિ કઈ રીતે કંડારાય છે, તો તે જોવા માટે તે માણસે પોતાના ગામમાં ગયો હતો। તો જ્યારે એ માણસ પોતાના ગામની અંદર મંદિરનું નિર્માણ કાર્ય થતું હતું એ જોવા માટે ગયો ત્યારે એક શિલ્પી છે। શિલ્પી એટલે જે પથ્થર ધાતુ વગેરેને સુંદર જે પથ્થરમાંથી ધાતુમાંથી આકાર આપે એને શિલ્પી કહેવાય છે, જેનું કોતરે છે। તો એ માણસ જે શિલ્પી છે ભગવાનની પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો તો તેની પાસે બેસી ગયો, તેને એમાં રસ જાગી ગયો કે કેવી સરસ મજાની આરસ અને પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહી છે। તો તે માણસે જોયું કે એક બીજી મૂર્તિ પણ બાજુમાં પડી, તો તે માણસે શિલ્પીને પૂછ્યું કે ભાઈ તમે આ મૂર્તિ બનાવો છો તો આ બીજી મૂર્તિ કોઈ બાજુમાં છે તો શું બે મૂર્તિ છે એ મૂકવાની છે? તો પેલા માણસે શિલ્પીએ કીધું કે નહીં, મૂર્તિ તો એક જ મૂકવાની છે, તો તમે એટલી બધી મૂર્તિ બનાવવા માટે બીજી મૂર્તિ બનાવવા માટે મહેનત શા માટે કરો છો? તો તેને એવું કીધું કે ભાઈ આ મૂર્તિ છે એના નાક ઉપર અને અસરકો થઈ ગયો મૂર્તિમાં થોડું નુકસાન થયું છે, ઘસરગો થયો છે, એટલે મારે એ મૂર્તિ
ઈશ્વર તો જોવે છે કે આ મોતી ને અંદર આ મોતી થયેલું છે તો પેલા માણસને ભરાય લાગે કે ભાઈ આ શિલ્પી છે ઈ કર્મનિષ્ઠ માણસ છે આત્મનિષ્ઠ માણસ છે પોતે મહેનત કરી બીજી મોતી બનાવે છે જે નામનો એવો અવસર હોતે ગયો છે ઈ મોતી સ્તંભ પર મુક્ત હતી કારણ કે એને એવું ઈશ્વર સામે પણ ડર છે કે મારે કશું આવું કરવું નથી તો આ મોતી ને એવા બંધ કરી દો ના.